नमस्ते विद्यार्थी मित्रों, धोरण 9 ना वीडियो लेक्चर में हूँ जीवाणी चितेन आप सबनु हार्दिक अभिवादन करू छू। विद्यार्थी मित्रों, आज आपणे धोरण 9 में विषय गणित नो अभ्यास करवानो छे। गणित नी अंदर पहलू ज चेप्टर छे संख्या पद्धति, तो जेना विषे आपणे सौ प्रथम शुरुआत करिए। तो आपणे ज्यारथी अभ्यास नी शुरुआत करी ત્યારથી વિદ્યાર્થી મિત્રો આપણે અલગ અલગ પ્રકારની જે સંખ્યાઓ છે એના વિશે અભ્યાસ કરવાની શરૂઆત કરી છે। મિત્રો, આપણે શરૂઆતમાં જ્યારે અભ્યાસ કરવાનું શરૂ કર્યું ત્યારે પહેલા ધોરણની અંદર અથવા તો કેજીની અંદર આપણે હતા ત્યારે એકલાથી શરૂઆત કરેલી કે એકલો ઘૂંટી અને ત્યાંથી આપણે આગળ વધતા હોય। મિત્રો, અહીંયા એવું જ કામકાજ છે। આપણે જે નવમા ધોરણની અંદર પહેલું ચેપ્ટર છે એમાં પણ તમારે સંખ્યા પદ્ધતિ ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે અને એમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે એ તમામ પ્રકારની માહિતી મેળવવાની છે। આપણે સામાન્ય રીતે ઘણી બધી સંખ્યાઓને ઓળખતા હોઈએ છીએ, લખતા હોઈએ છીએ, પણ એ સંખ્યાને અલગ અલગ ગ્રુપમાં વહેંચવામાં આવતી હોય છે અને અલગ અલગ ગ્રુપ એટલે કયા, તો એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે। મિત્રો, તો સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ તો જે પહેલું ગ્રુપ જે છે, પહેલો જે સમૂહ છે એ છે પ્રાકૃતિક સંખ્યાઓ। પ્રાકૃતિક સંખ્યાઓ એટલે નેચરલ નંબર્સ કહેવાય। જે પ્રાકૃતિક સંખ્યાઓ છે એની શરૂઆત એકથી થાય, શરૂઆત એકથી થાય, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એમ અનંત સુધીની જે સંખ્યાઓ છે એ સંખ્યાઓનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યાઓમાં થાય છે। ધ્યાન આપજો મિત્રો, પ્રાકૃતિક સંખ્યા છે એની શરૂઆત એકથી થાય, એટલે એમ કહેવાય કે સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા હોય ને તો એ એક છે। તમને આવું પૂછ્યું કોઈ કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ, તો કઈ આવશે, એક। એક કરતા નાની પ્રાકૃતિક સંખ્યા કોઈ મળે નહીં। મિત્રો, આખા બધે સમૂહ છે કે આખું ગ્રુપ છે એને આપણે બીજા શબ્દમાં ગણિતને ભાષામાં વાત કરો તો ગણ કહેવાય, અને એ જે ગણ છે એ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે તેમ કહેવાય। જેની અંદર આપણે આ સંખ્યાઓ જોઈ શકીએ છીએ, આ બધી સંખ્યાઓનો સમાવેશ થાય છે, જેને સંકેતમાં કેપિટલ એન વડે દર્શાવવામાં આવે છે। એટલે ધ્યાન આપજો, કેપિટલ એન એટલે પ્રાકૃતિક સંખ્યાનો ગણ થાય। એની અંદર કઈ કઈ સંખ્યાઓ આવે એ પણ તમે સામાન્ય રીતે જાણતા હતા, આજે આપણે થોડુંક વધારે માહિતી મેળવી। ચાલો ત્યાર પછીની વાત કરીએ તો પૂર્ણ સંખ્યા। પૂર્ણ સંખ્યા એટલે શું? પૂર્ણ સંખ્યાઓ છે ને એને હોલ નંબર્સ કહેવાય, ડબલ્યુ એચ ઓ એલ, જેને આપણે માત્ર ડબલ્યુ વડે દર્શાવશું, જે પૂર્ણ સંખ્યાઓ છે એને ડબલ્યુ વડે દર્શાવવામાં આવે છે। હવે આ જે પૂર્ણ સંખ્યાઓનો ગણ છે એની શરૂઆત ઝીરો થી થાય, ઝીરો એક બે ત્રણ ચાર પાંચ છ એમ અનંત સુધીની જે સંખ્યાઓ છે એ પૂર્ણ સંખ્યાઓમાં સમાવેશિત છે। મિત્રો ધ્યાન આપજો, પૂર્ણ સંખ્યાઓમાં સૌથી નાનામાં નાની જો કોઈ સંખ્યા હોય તો એ છે ઝીરો, કેમ કે પૂર્ણ સંખ્યાની શરૂઆત જ ઝીરો થી થાય છે। ઝીરો એક બે ત્રણ ચાર પાંચ, હવે જુઓ આમાં શું તફાવત છે। મિત્રો, પ્રાકૃતિક સંખ્યાઓમાં હતી બધી જ સંખ્યાઓ આમાં સમાવેશ હોય, પણ એના સિવાયની એક સંખ્યા ઉમેરાય, એ કઈ સંખ્યા છે, તો ઝીરો છે। આ ઉપરની બધી સંખ્યાઓમાં હોય જ બરાબર, પણ એના સિવાયની કઈ સંખ્યા ઉમેરાય, ઝીરો। તો આ જે સંખ્યાઓનો સમૂહ થયો એને પૂર્ણ સંખ્યાઓ કહેવાય, પૂર્ણ સંખ્યાઓને ડબલ્યુ વડે દર્શાવાય, અને કઈ કઈ સંખ્યાઓ આવે તો ઝીરો એક બે ત્રણ ચાર પાંચ છ એમ અનંત સુધીની જે સંખ્યાઓ છે એનો સમાવેશ થાય છે। આમાં યાદ રાખજો, સૌથી નાની સંખ્યા કઈ હોય તો પૂર્ણ સંખ્યામાં સૌથી નાની સંખ્યા ઝીરો હોય, બરાબર,
ચાલો ત્યાંથી આગળ વધીએ. પછી આવે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ છે એ સંખ્યાઓની અંદર પણ ઉપરની બધી જ સંખ્યાઓ આવે. જુઓ મિત્રો, ઝીરો, એક, બે, ત્રણ, ચાર, પાંચ, એ બધી જ સંખ્યાઓમાં આવે. તો ઝીરો છે, એક, બે, ત્રણ, ચાર આવે, પાંચ આવે, બધી જ સંખ્યાઓ આવે. પણ એના સિવાયની કઈ સંખ્યાઓ ઉમેરાય? તો માઇનસ વાળી સંખ્યાઓ, કે જે માઇનસ એક, માઇનસ બે, માઇનસ ત્રણ, માઇનસ ચાર, માઇનસ પાંચ, આવી બધી જ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓમાં ઉમેરાતી હોય છે. તો મિત્રો, તમે અહીંયા ખૂબ સારી રીતે સમજી શકો છો કે ઉપરના ભાગની અંદર જે સંખ્યાઓ આવતી હતી એ બધી જ સંખ્યાઓ આની અંદર તમે જોઈ શકો છો છે. અહીંયા આવતી બધી જ સંખ્યાઓ હોય. અને આની અંદર પણ ધ્યાન આપવાનું કે જે આખી સંખ્યા આપણે કહીએ કે માઇનસ એક છે, માઇનસ બે છે, માઇનસ ત્રણ છે, આવી જ બધી સંખ્યાઓ આની અંદર સમાવેશિત છે. ત્યાર પછીનો જે સમૂહ છે એને આપણે સમય સંખ્યાઓ વડે દર્શાવીએ છીએ. અને સમય સંખ્યાઓની અંદર જે કોઈ સંખ્યાઓથી કઈ સંખ્યાઓ આવે, તો મિત્રો પહેલા પ્રથમ તમને કહી દઉં, સમય સંખ્યાઓ હોય ને એને કેપિટલ ક્યુ વડે દર્શાવવામાં આવે છે. સમય સંખ્યાને કેપિટલ ક્યુ વડે દર્શાવવામાં આવે છે, જેની અંદર બધી માઇનસ વાળી સંખ્યાઓ આવી જાય. ઉપરની સંખ્યા હતી ને આવી જાય, માઇનસ ત્રણ, માઇનસ બે, માઇનસ એક, ઝીરો, એક, બે, ત્રણ, ચાર, પાંચ, એ તો આવી જ જાય. એ સિવાયની કઈ સંખ્યાઓ આવે? તો એ સિવાયની કે જે સંખ્યાને આપણે અંત અને છેદ વડે દર્શાવી શકતા હોય એવી બધી જ સંખ્યાઓનો સમાવેશ થાય. જે સંખ્યાઓને અંત અને છેદ હવે વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે અંશ હોય એને આપણે પી વડે દર્શાવતા હોય, છેદ હોય એને શેના વડે દર્શાવવામાં આવતા હોય? ક્યુ વડે. તો પી ના છેદમાં ક્યુ વડે જે સંખ્યાઓને દર્શાવી શકાય એ બધી સંખ્યાઓ સમય સંખ્યા હોય. પણ એક વસ્તુ ધ્યાન રાખજો કે ક્યુ છે ને શૂન્યતર હોય, એટલે શૂન્ય સિવાયની એ સંખ્યા હોવી જોઈએ. છેદમાં શૂન્ય સિવાયની ગમે એ સંખ્યા હોય તો ચાલે. મિત્રો અહીંયા તમે દાખલા તરીકે પાંચ ના છેદમાં ત્રણ લ્યો ચાલે, એના સિવાય નવ ના છેદમાં બે લ્યો ચાલે. જે છેદ છે ને મિત્રો, એ છેદમાં શૂન્ય સિવાયની ગમે સંખ્યા હોવી જોઈએ, બરાબર. એવી દરેકે દરેક જે સંખ્યાઓ છે એને આપણે સમય સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ. જેમાં ખાસ ધ્યાન આપજો, ઉપરની બધી જ સંખ્યાઓ આવી જાય. કેમ? તો ગમે તે સંખ્યા લ્યો, દાખલા તરીકે એક લ્યો, તો એક ને આમ લખાય મિત્રો, એક બરાબર એક ના છેદમાં એક લખાય, એક ના છેદમાં એક. એક એટલે શું થાય? અંશ થાય. આ શું થાય? છેદ થાય. તો આને પી ના છેદમાં ક્યુ વડે દર્શાવી શકાય. પછી બે લે તો બે ને પણ આપણે લખી શકીએ આમ, બે ના છેદમાં એક. કેમ કે કોઈ પણ સંખ્યાના છેદમાં કઈ ન હોય તો એક તો હોય જ, તો આપણે બે ના છેદમાં એક લખી શકીએ. એવી રીતે ત્રણ હોય તો ત્રણ ના છેદમાં એક લખી શકીએ, ચાર હોય તો ચાર ના છેદમાં એક લખી શકીએ, પાંચ હોય તો પાંચ ના છેદમાં એક લખી શકીએ. એમ દરેકે દરેક જે સંખ્યાઓ છે એ દરેકે દરેક સંખ્યાઓનો સમાવેશ આ સમય સંખ્યામાં થતો જ હોય છે. પછી વાત કરીએ પૂર્ણ સંખ્યા વાળી. પૂર્ણ સંખ્યામાં હતી ઝીરો. તો મિત્રો ઝીરો જે છે એ ઝીરો ના છેદમાં તમે ગમે સંખ્યા લઈ શકો. દાખલા તરીકે આમ હોય કે ઝીરો ના છેદમાં પાંચ, તો તમે જાણો છો આની કિંમત છે ઝીરો જ થવાની. થાય કોઈ એમ કે ભાઈ મારે આમ નથી કેવું, મારે આમ કેવું, ઝીરો ના છેદમાં દસ. ચાલો ઝીરો ના છેદમાં દસ હોય તો ઝીરો જ થવાના છે. તો આ જે સંખ્યાઓ છે એ પણ પૂર્ણ સંખ્યાઓમાં આવે છે, અને પૂર્ણ સંખ્યા જે બધી હોય ને એ આની અંદર સમાયેલી જ હોય, બરાબર. પછી આ તો હતી એ જ સંખ્યા આવી ગઈ ઉપર પ્રાકૃતિક સંખ્યાઓ વાળી. એના નીચે જુઓ તો પૂર્ણાંક સંખ્યાઓ છે.
मित्रों पूर्णांक संख्याओ जे छे तेमां माइनस त्रण माइनस बे माइनस एक एने पण आपणे अंश अने छेद स्वरूपे दर्शावी शकीए छीए। दाखला तरीके माइनस त्रण छे तो आम लखी शकीए माइनस त्रण ना छेद में एक, माइनस बे होय तो माइनस बे ना छेद में एक, माइनस एक ना छेद में एक आम लखी शकीए छीए। आपणे जीरो होय तो आ जीरो नुं स्वरूप लखी शकीए, पछी एक आता तो एक ना छेद में एक। આમ કોઈ પણ સંખ્યાઓ છે એ દરેકે દરેક સંખ્યાઓને આપણે અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકીએ છીએ। તો મિત્રો આ રીતે ખાસ ધ્યાન આપજો, આ છે સમય સંખ્યાઓ છે, એ સમય સંખ્યાઓની અંદર કેવી સંખ્યાઓનો સમાવેશ થાય તો જે સંખ્યાઓને અંશ અને છેદ સ્વરૂપે તમે દર્શાવી શકતા હોય, અને છેદ છે એ શૂન્યતર હોવો જોઈએ, તો આવી સંખ્યાને તમે સમય સંખ્યા તરીકે ઓળખો છો। હવે એક વસ્તુ અગત્યની છે મિત્રો, કે જે ઉપરની સંખ્યાઓ છે એ બધી જ સંખ્યાઓ નીચેના સમૂહની અંદર હોય જ। દાખલા તરીકે અત્યાર સુધી આપણે જોયું કે આ સંખ્યાઓ બધી આમાં હતી, આ સંખ્યા આમાં હતી, આ સંખ્યા બધી આમાં હતી, તો દરેકે દરેક જે સંખ્યાઓ છે એ સંખ્યાઓ એક સંખ્યા બીજી સંખ્યામાં સમાયેલી હોય એ જે સંખ્યાઓ છે ને ઉપગણ કહેવાય। ઉપગણ એટલે કોઈ પણ એક ગણ છે ને યાકે આખો બીજા ગણમાં સમાયેલો હોય તો એને શું કહેવાય, ઉપગણ કહેવાય। તો અહીંયા તમે જોઈ શકો છો આ જે પ્રાકૃતિક સંખ્યા છે બધી આમાં સમાયેલી છે, એટલે એન ઉપગણ ડબલ્યુ કહેવાય, પછી ડબલ્યુ ઉપગણ ઝેડ કહેવાય, ઝેડ ઉપગણ યુ કહેવાય। એ પણ આપણે અહીંયા લખશું મિત્રો, ધ્યાન આપજો। જુઓ મિત્રો આ જે એન છે, એન ઉપગણ ડબલ્યુ, ડબલ્યુ ઉપગણ ઝેડ, ઝેડ ઉપગણ ક્યુ થાય। ચાલો આ જે સિમ્બોલ છે ઉપગણ કહેવાય મિત્રો, એનો અર્થ એવો થાય કે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ છે એ બધી જ પૂર્ણ સંખ્યાઓમાં સમાયેલી છે। તમે અહીંયા જોઈ શકો છો આ બધી સંખ્યામાં હતી, તો લખી શકાય એન ઉપગણ ડબલ્યુ। હવે આ જે ડબલ્યુ વાળી સંખ્યા છે એ બધી જ સંખ્યાઓ ઝેડ માં સમાયેલી છે, ઝીરો એક બે ત્રણ ચાર પાંચ છ સમાયેલી, તો આપણે લખી શકીએ ડબલ્યુ ઉપગણ ઝેડ। ચાલો પછી શું છે, ઝેડ ઉપગણ ક્યુ, એટલે કે ઉપરની જે બધી સંખ્યાઓ છે બધી નીચેનામાં સમાયેલી છે, તો લખી શકાય ઝેડ ઉપગણ ક્યુ। તો આવી રીતે એક અગત્યની વસ્તુ છે જે તમારે આગળના દાખલાની અંદર એમસીક્યુમાં ખાલી જગ્યામાં ખરા ખોટામાં પૂછાઈ શકે કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યામાં સમાયેલી છે, આમ પૂછે તમને, તો તમે કહી શકો કે હા પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યામાં સમાયેલી છે। આ બધી આમાં છે ને એટલે લખી શકાય પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યાઓમાં સમાયેલી છે। પછી ઊંધું પૂછે ગયે કે દરેક પૂર્ણાંક સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે, તો આ જે દરેક પૂર્ણાંક સંખ્યાઓ છે પ્રાકૃતિકમાં છે કે નહીં, તો તમે જોઈ શકો છો દરેક પૂર્ણાંક સંખ્યા એ પ્રાકૃતિકમાં ન થઈ શકે। કેમ ન બને, તો અહીંયા તમે જુઓ માઇનસ ત્રણ છે એ આમાં નથી, માઇનસ બે આમાં છે પણ આમાં નથી, માઇનસ એક આમાં છે પણ આમાં છે નહીં। તો આ કારણથી આપણે લખી શકીએ કે દરેક પૂર્ણાંક સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યામાં હોય નહીં। તો મિત્રો આ પ્રકારના છે એમસીક્યુ હોય, ખાલી જગ્યા હોય, ખરા ખોટા હોય, એના જવાબ આપણે ખૂબ સારી રીતે લખી શકીએ છીએ। ત્યાર પછી હવે આપણે આગળના છે દાખલા છે એમાં અમુક રીત છે એનો ઉપયોગ આવશે, એના વિશે થોડી માહિતી મેળવીએ। ચાલો ધ્યાન આપજો મિત્રો,
શું તમારી બુકની અંદર પેજ નંબર 3 ઉપર ઉદાહરણ પેલું આપેલું છે એની અંદર એ રીત આપેલી છે કે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો એમાં આપણે વાત કરીએ ઉદાહરણ 1 નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત સમજાવો ચાલો વિદ્યાર્થી મિત્રો જે પહેલું ઉદાહરણ છે એના વિશે આપણે અભ્યાસ કરીએ તો જેમાં પહેલો દાખલો તમને અહીંયા આપેલો છે દરેક પૂર્ણ સંખ્યા એ દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે તમને આવો એક દાખલો આપેલો છે તો આપણે હવે એની અંદર અભ્યાસ કરીએ મિત્રો તો જો હમણાં મેં તમને સમજાવ્યું એ જ વસ્તુ અહીંયા તમને કહે છે તો દરેક પૂર્ણ સંખ્યા હોય ને એ પ્રાકૃતિક સંખ્યા છે એમ કહે જુઓ જોઈએ દરેક પૂર્ણ સંખ્યા એટલે આ બધી સંખ્યા છે એ આમાં સમાયેલી છે જુઓ જોઈએ મિત્રો આ જે સંખ્યાઓ છે એ બધી સંખ્યાઓ આમાં સમાયેલી છે તો નથી કેમ નથી તો ઝીરો છે પૂર્ણ સંખ્યામાં આવે પણ પ્રાકૃતિક સંખ્યામાં આવે નહીં તો આપણે લખી નાખવાનું મિત્રો કે આપેલ વિધાન અસત્ય છે આપેલ વિધાન અસત્ય છે કારણ કે ઝીરો એ પૂર્ણ સંખ્યામાં આવે પરંતુ પૂર્ણાંક સંખ્યામાં ન હોય થઈ ગયું મિત્રો કે ઝીરો છે એ આપણે પૂર્ણ સંખ્યાની અંદર જોઈ શકીએ છીએ પણ પ્રાકૃતિક સંખ્યાની અંદર ઝીરો હોઈ શકે નહીં એટલા માટે જે પૂર્ણ સંખ્યા છે એ પ્રાકૃતિક સંખ્યા કહેવાય નહીં ચાલો મિત્રો ત્યાર પછી બીજો દાખલો એમાં જે છે એ બીજો દાખલો આપણે જોઈએ મિત્રો દરેક પૂર્ણાંક એ દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે ચાલો મિત્રો દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે આપેલ વિધાન સાચું છે કે ખોટું તો પહેલા પ્રથમ હું તમને અહીંયા સમજાવી દઉં કે પૂર્ણાંક એ સમય છે કે નહીં જુઓ આપણે અહીંયા બે વસ્તુ લખેલી છે પહેલા તમને સમજાવું પૂર્ણાંક સંખ્યા એટલે કહે તો પૂર્ણાંક સંખ્યા એટલે ઝેડ છે સમય સંખ્યા એટલે ક્યુ છે તો આ બધી સંખ્યાઓ જે રહે એ આની અંદર હોય કે ન હોય મિત્રો હોય જ ને કેમ કે ઉપરથી નીચે તરફ આવી શકો તમે આ બધી સંખ્યા આમાં હોય આ બધી સંખ્યાઓ આમાં હોય આ સંખ્યા આમાં હોય ટૂંકમાં કહું ને તો સમય સંખ્યાની અંદર પ્રાકૃતિક આવી જાય પૂર્ણ આવી જાય પૂર્ણાંક સંખ્યા પણ આવી જાય અને બધી જે સંખ્યાઓ જે આવી જાય જો મિત્રો સમય સંખ્યા કરતા પણ મોટો જે ગણ છે જેને વાસ્તવિક સંખ્યાઓ કહેવાય એ પણ સમયમાં આવી સમય છે વાસ્તવિકમાં આવી જાય પણ આપણે અત્યારે વાસ્તવિકનો અભ્યાસ કરવાનો નથી આપણે ખાલી સમય સુધીનો અભ્યાસ કરવાનો છે તો હું તમને કહું આ પૂર્ણાંક છે ને એ બધી જ સંખ્યાઓ સમય સંખ્યામાં હોય જ તો આ સંખ્યા છે આમાં હોય કેમ કે અહીંયા તમે લખી શકો કોઈ પણ સંખ્યાને અંશ અને છેદ સ્વરૂપે
लखी सकाय तो आपणे जवाब आवशुं आपेल विधान सत्य छे। आपेल विधान सत्य छे कारण के जो सत्य हो कारण न लखो तो चले लखव हो तो लखी सकिए कारण के जे संख्याओ छे आपणे पूर्णांक संख्याओ पूर्णांक संख्याने पीना छेदमां क्यू स्वरूपे दर्शाई शकाय। ત્યાં ક્યુ એ કેવી સંખ્યા થાય? ક્યુ એ શૂન્યતર છે। શૂન્યતર એટલે તમે જાણો છો, હમણાં મેં વાત કરી કે શૂન્ય સિવાયની જે સંખ્યાઓ હોય એ હોઈ શકે છે। ત્યાર પછી જે ત્રીજો દાખલો છે મિત્રો, એમાં એ ત્રીજો દાખલો આપણે જોઈએ, ધ્યાન આપજો। દરેક સમયની સંખ્યા એ પૂર્ણાંક છે, દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે। આવું તમને અહીંયા આપેલું છે કે દરેક સમય સંખ્યા હોય ને પૂર્ણાંક હોય જ મિત્રો, એવું કહે છે અહીંયા। હવે જુઓ જોઈ, આ જે સંખ્યાઓ હોય એ બધી આમાં હોય શકે ન હોય શકે મિત્રો, કેમ? તો હમણાં મેં તમને બે રીતે સમજાવ્યું કે ઉપરની સંખ્યા નીચેનામાં હોય પણ નીચેની ઉપર હોય શકે નહીં, આ સાદી રીત મેં કીધી। પણ ખરેખર નિયમ મુજબ આમ કહેવાય કે ભાઈ જુઓ, ગમે એ રકમ લઈએ કે એકના છેદમાં બે છે એ પૂર્ણાંક સંખ્યામાં હોય ન હોય, એ સમય સંખ્યામાં છે પણ પૂર્ણાંક સંખ્યામાં હોય નહીં। તો આવી રીતે કોઈ પણ એક ઉદાહરણ તમે લખી શકો કે આપેલ વિધાન અસત્ય છે, આપેલ વિધાન અસત્ય છે કારણ કે ગમે તે સંખ્યા લખી નાખી મિત્રો, એકના છેદમાં બે લખીએ, એકના છેદમાં બે એ જુઓ સમય સંખ્યાની અંદર છે, એકના છેદમાં બે એ સમય સંખ્યા છે। પરંતુ પૂર્ણાંક સંખ્યા નથી। થઈ ગયું મિત્રો? તો આવી રીતે આ જે પહેલું ઉદાહરણ છે એના જે જવાબ છે એ તમે લખી શકો છો। ત્યાર પછી આપણે વાત કરીએ મિત્રો, તો આ જ પ્રકારના છે એના પછીના દાખલા છે એનો પણ આપણે અભ્યાસ કરશું, પણ અત્યારે આપણે જે આજના લેક્ચરની અંદર જેટલું લખાવ્યું છે મિત્રો, એ બધી જ વસ્તુ તમારે વ્યવસ્થિત કમ્પ્લીટ કરવાની છે। જુઓ આની અંદર દરરોજે દરરોજનું કામ તમે કરશો કે પહેલા દિવસથી તમે લખવાનું ચાલુ કરશો, દરરોજે દરરોજનું પાકી બુકની અંદર લખાઈ જાય, દરરોજે દરરોજનું તમે તૈયાર કરી નાખતા હોય, ઘરે રિવિઝન થઈ જતું હોય, તો આ બધી જ વસ્તુ તમને ખૂબ સારી રીતે આવડી જાય। આજે મેં લખાવ્યું છે એ આજે પહેલો જ લેક્ચર છે આની અંદર, તો પહેલા લેક્ચરની અંદર સૌ પ્રથમ હેડિંગ બાંધી નાખવાનું સંખ્યા પદ્ધતિ, જેની અંદર આ બધું આજે મેં લખાવ્યું એ બધું તમારે પાકી બુકની અંદર લખવાનું છે, અને જે ગણિતની પાકી બુક છે એ એક અલગ જ રાખવાની છે કે જેથી તમે ગમે ત્યારે લેસન કરવા માટે બેસો, પરીક્ષાની તૈયારી કરવા માટે બેસો તો તમે સરળતાથી તૈયાર કરી શકો। તો આજે જેટલું લખાયું એ બધું લેસનમાં વ્યવસ્થિત લખજો અને તૈયારી કરજો, જેથી તમે બધા જ દાખલા સારી રીતે જાતે ગણી શકો। વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ, વધુ અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં કરશું। અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ।